નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિસંકુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 એ આપણે ચાલુ છે. યુનિટ 2 ની અંદર આપણે અત્યાર સુધી 6 ભાગ જોઈ ગયેલા છે. આજે આપણે જોવાના છે પાર્ટ 7, એ સૌથી છેલ્લો પાર્ટ છે. હવે ગયા વિડીયોની અંદર આપણે પાર્ટ 9 એક્ટિવિટી 9 ની શરૂઆત કરી હતી. એમાં તમને મેં દર્શાવ્યું હતું કે એક્ટિવિટી 9 પેજ નંબર 25 એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી આપેલું હશે. એમાં કયા વાક્ય કોને લાગુ પડે છે એ આપણે જોતા છે. તો આપણે જુઓ, એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ ગ્રુપ એ. તો ગ્રુપ એની અંદર આપણે શા માટે મતલબ આજે કરાવું છું, કેમ કે પરીક્ષાની અંદર વાક્ય આપેલું હોય અને એનો આપણે વાક્ય અનુસાર આપણે વ્યવસાયિકનું નામ લખવાનું હોય, એટલે તમને આ મેં કરાવું છું. તો જુઓ, કયું વાક્ય કોની સામે આવશે. જુઓ, પેજ નંબર 25 એમાં સૌથી પહેલાં આપેલું છે ટેપ્સ આર લીકિંગ. આ કામ કોણ કરતું હશે વિદ્યાર્થી મિત્રો? કોણ? પ્લમ્બર. કોણ આવશે? પ્લમ્બર. પછી આપેલો છે સ્કૂલ વર્લ ઇઝ બ્રોકન. સ્કૂલનું કામ જે સમર કામ કોણ કરશે? તો મેસુન આવશે. કોણ? મેસુન, MASON. પછી આપેલો છે શૂઝ આર પિંકિંગ. જે શૂઝ આપણે બનાવવાનું કામ કોણ કરશે? કોબલર. આવડતું હોય છે વિદ્યાર્થી મિત્રો. પછી લખેલું છે શર્ટ ઇઝ ટોર્ન. એ સમારકામ કોણ કરશે? ટેલર. શું આવશે? ટેલર. ટેલર. પછી આપણે એના પછી આગળનું વાક્ય તો શું આપેલું છે? આપેલું છે બાયસિકલ ઇઝ પંક્ચર. આપણો સાયકલ જો પંક્ચર પડી ગયો હોય તો એને સમારકામ કોણ કરી આપશે? બાયસિકલ રિપર કરી આપશે ને, જે સમારતે બાયસિકલ રિપેર. ખ્યાલ આવ્યો? પછી લખેલો છે ફેન ઇન ધ ક્લાસ. ફેન ઇન ધ ક્લાસ ઇઝ નોટ વર્કિંગ. આપણા ક્લાસમાં કોઈ પંખો ચાલતો હોય ને બગડી ગયો તો સમારકામ કોણ કરી આપશે? ઇલેક્ટ્રિશિયન આવશે ને, ઇલેક્ટ્રિશિયન. ખ્યાલ આવ્યો? પછી સ્કૂલ ફર્નિચર ઇઝ બ્રોકન. એ કામ કોણ કરી આપશે વિદ્યાર્થી મિત્રો? કારપેન્ટર આવશે ને, કારપેન્ટર. પછી લખેલું છે પાવર ફેલર ઇન ધ કમ્પ્યુટર લેબ. આપણા એક કમ્પ્યુટર લેબમાં એક પાવર જતો રહે આવતો નથી, કોણ કામ કરશે? ઇલેક્ટ્રિશિયન. કોણ? ઇલેક્ટ્રિશિયન. પછી ફ્લાવર ફોર ઇન્ડિપેન્ડન્સ. ઇન્ડિપેન્ડન્સ શું થાય? સ્વતંત્રતા દિવસ. ઇન્ડિપેન્ડન્સ ડે. તો કોણ લાવશે? ગાર્ડનર. પછી ટૂથ એચ. આપણા દાંતની અંદર દુખાવો થતું હોય તો શું કોણ કરશે વિદ્યાર્થી મિત્રો? ડેન્ટિસ્ટ. કોણ? ડેન્ટિસ્ટ. તો આ વિદ્યાર્થીઓ ગ્રુપ એ અને ગ્રુપ બી છે. ગ્રુપ એના આપણે વ્યવસાયિક નામ જે વાક્યો છે વાક્યો અનુસાર એને આપણે વ્યવસાયિક નામ લખાશે. પરીક્ષામાં આ આવે છે એટલા માટે કરાવું છું.
હવે આપણો છે બી. વિદ્યાર્થી મિત્ર પહેલા આનો સ્ક્રીનશોટ પાડી લો, પછી લખવાનું છે નોટની અંદર. હવે જો આપણે ગ્રુપ બી, ગ્રુપ બીમાં પણ કેટલાક સેમ ટુ સેમ આવશે, ઓળખવાનો પ્રયત્ન કરજો. ગ્રુપ એમાં આપણે જોઈ ગયેલા છે એ માટે કેટલાક વ્યવસાયકારક નામો આવશે. ગ્રુપ બી, ગ્રુપ બી જુઓ તો એમ લખેલું છે સૌથી પહેલાં કેન સ્યુ એ શર્ટ. આપણું શર્ટનું સિલાઈ કામ કોણ કરશે વિદ્યાર્થી મિત્રો? કોણ આવશે? ટેલર. આવડી જવું જોઈએ હવે તો ટેલર. પછી આપણું છે કેન બિલ્ડ વોલ્સ. કોણ કામ કરશે વોલ્ડનું કામ? કોણ કરશે? મેસન. આવડી ગયું. પછી આગળ જુઓ, આપેલો છે કેન રિપેર પાવર લાઇન્સ. કોણ કરશે? ઇલેક્ટ્રિશિયન. આવડી જવું જોઈએ, ઇલેક્ટ્રિશિયન. પછી લખો કેન મેક ફર્નિચર. ફર્નિચર કોણ બનાવશે? કોણ બનાવશે વિદ્યાર્થી મિત્રો? કાર પેન્ટર. પછી આપેલું છે કેન સ્યુ સ્કૂલ. સ્કૂલનું બેગ આપણે સિલાઈ કોણ કરી આપશે? કોણ કરી આપશે? ટેલર. આવશે ટેલર. પછી લખેલું છે કેન મેટ શૂઝ. આપણે શૂઝ કોણ બની આપશે? કોબલર. કોણ? કોબલર. થઈ ગયો. હવે આપણે આવ્યા છે કેન ફિટ. કેન ફિટ ટેપ્સ. નળનું ફિટિંગ કોણ કરશે? કોણ કરશે વિદ્યાર્થી મિત્રો? પ્લમ્બર. પ્લમ્બર. પછી કેન પ્રોવાઈડ પૂરું પાડવું ફ્લાવર. ફ્લાવર કોણ પૂરું પાડશે વિદ્યાર્થી મિત્રો? એમાં આવશે ગાર્ડનર, એટલે માળી. આગળ વાક્ય જુઓ, કેન ક્યોર ટૂથ એચ. દાંતનો દુખાવો કોણ ઓછો કરશે? ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટ. આગળ જુઓ, કેન ક્યોર આઈસ. આંખમાં કોઈ ઈલાજ કરવો હોય, આંખમાં કોઈ આપણે કોઈ આંખમાં કોઈ દુખાવું હોય તો કોણ ઈલાજ કરશે વિદ્યાર્થી મિત્રો? આઈસ ડૉક્ટર. કોણ? આઈસ ડૉક્ટર, આંખોના ડૉક્ટર. કેન રિપેર બાયસિકલ. બાયસિકલ રિપેર કોણ કરશે વિદ્યાર્થી મિત્રો? બાયસિકલ રિપેરર. કોણ? બાયસિકલ્સ રિપેર. આમ જવાબ આવે. આ આપણી થઈ એક્ટિવિટી 9માં ગ્રુપ બી. વિદ્યાર્થીમાં દરેક વાક્યમાં એના વ્યવસાયકાર નામ લખેલા છે અને પરીક્ષાની અંદર પૂછવાની પૂરી શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 9માં ગ્રુપ એ અને ગ્રુપ બી વ્યવસ્થિત નોટમાં લખવાના છે. સ્ક્રીનશોટ પાડી લો અને આપણે આગળ વધીએ. હવે જો આપણે આવ્યા છે એક્ટિવિટી 10, એમાં 10 છે. એમાં એક સંગીતકાર છે, એ પોતે જણાવે છે. જો એ પોતે ગીત આપેલું છે, આઈ એમ ધ મ્યુઝિક મેન. આઈ એમ ધ મ્યુઝિક મેન, હું એક સંગીતકાર છું. સંગીતકાર છું. આઈ કમ ફ્રોમ ફાર અવે. ફાર એટલે હું ખૂબ જ દૂરથી આવેલો છું. એન્ડ આઈ કેન પ્લે, હું વગાડું છું. વોટ કેન યુ પ્લે, એની સામેથી બીજા પૂછે શું વગાડે છે. આઈ પ્લે ધ પિયાનો, શું વગાડે છે? પિયાનો વગાડે છે. પ્લા પ્લા પિયાનો, પિયાનો પિયાનો, પ્લા પ્લા પિયાનો, પ્લા પિયાનો. આપણો છે પ્યા પ્યા પિયાનો, પિયાનો પિયાનો, આમ કહે છે પોતે. આવી રીતે પોતે પિયાનો વગાડે છે. કોણ? મ્યુઝિક મેન. આઈ એમ ધ મ્યુઝિક મેન. આઈ કમ ફ્રોમ ધ ફાર અવે. એન્ડ આઈ કેન પ્લે. વોટ કેન યુ પ્લે? આઈ પ્લે ધ બિગ ડ્રમ.
વગાડે છે મોટું એ પોતે ડ્રમ વગાડે છે આપેલું છે બુમબડી બુમબડી ઉમબડી બમ આપેલું છે આગળ જો મિસ્ટર વેક્સિન પ્લેડ હિઝ ફ્લુટ ફ્લુટ એનું તો એનો અર્થ થાય વાંસળી થાય મિસ્ટર આ જે મ્યુઝિક મેન છે કોણ છે મિસ્ટર વેક્સિન છે એ કોને વાંસળી વગાડે છે ગાઈડિંગ ધ ચિલ્ડ્રન ઓન એ હેલ્ધી રૂટ બાળકોને તંદુરસ્ત માર્ગદર્શન આપે છે સાચી રીત દર્શાવે છે પછી નો પોલિયો નો સ્મોલ પોક્સ એવરગ્રીન બાળકોને ક્યારે પણ પોલિયો જેવા શીતળના રોગ જેવા રોગો થાય નહીં જ્યારે આપણે સંગીત સાંભળતા હોય તો સંગીતના અસરથી ઘણી બધી આપણે જે શરીરની અંદર અસર થતી હોય એટલે અહીં કહ્યો છે મ્યુઝિક મેન શું કહે છે મિસ્ટર વેક્સિન પ્લેડ હિઝ ફ્લુટ એ વાંસળી વગાડે છે ગાઈડિંગ ધ ચિલ્ડ્રન ઓન એ હેલ્ધી રૂટ બાળકોને એક સાચી રીત દર્શાવી સાચું માર્ગદર્શન આપે સાચું એક સ્વાસ્થ્યનું માર્ગદર્શન આપે છે નો પોલિયો નો સ્મોલ પોક્સ શું કહે છે આપણે કહે છે કોઈ પોલિયો નહીં ફરી કોઈ શીતળા નહીં કોઈ પણ બાળક દરેક બાળક પોતે પીડા રહિત રહેશે એવું પોતે ગાઈડલાઈન આપે છે કોણ મ્યુઝિક મેન તો વિદ્યાર્થી મિત્રો અહીં જે એક્ટિવિટી 10 છે એ પરીક્ષામાં એટલી બધી આવતી નથી પણ એ દર્શાવેલું છે સંગીતનું મહત્ત્વ શું છે તે તો વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 2 અહીં આપણે પૂર્ણ કર્યું દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત